नमस्कार मित्रों, गुजरात शिक्षण बोर्ड द्वारा धोरण 12 ना परिणाम बाबत धोरण 12 नुं परिणाम तैयार करवामां कया धोरणना केटला गुणने ध्यानमां लेवामां आवशे, मार्कशीट विद्यार्थीओने क्यारे मळी जशे अने साइंसना विद्यार्थीओ माटे नीट अने जेईई जेवी एक्जाम लेवामां आवशे के केम, जेनी संपूर्ण विगत आपणे आ वीडियोनी अंदर जोईशुं। तो वीडियो अंत सुधी निहाळता रहेशो, संपूर्ण माहिती मळी रहेशे। तो सौथी पहेला कह्युं छे, गुजरात शिक्षण बोर्डे धोरण 12 ना परिणामनी मार्कशीटनुं माळखुं जाहेर कर्युं छे। धोरण 10 ना परिणामना 50 માર્ક્સ, ધોરણ 11 ના પરિણામના 25 માર્ક્સ, તેમજ ધોરણ 12 ની સામાયિક અને એકમ કસોટીના 25 ગુણને ધ્યાનમાં લેવામાં આવશે। જુલાઈના બીજા અઠવાડિયામાં વિદ્યાર્થીને માર્કશીટ મળી જશે। ઉલ્લેખનીય બાબત છે કે રાજ્ય સરકારે 12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.43 લાખ મળીને 8.43 લાખ લોકોને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે। CBSE બોર્ડે ગુરુવારે બપોરે ધોરણ 10ના પરીક્ષાને ધ્યાનમાં લઈને કોઈપણ 3 વિષયના હાઈએસ્ટને 40% વેઇટેજ આપ્યું છે, જ્યારે ગુજરાત બોર્ડે એમાં ફેરફાર કરતા તમામ વિષયોને ધ્યાનમાં લઈને 50% વેઇટેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આમ CBSE બોર્ડ કરતાં ગુજરાતના બોર્ડે ધોરણ 12નું પરિણામ તૈયાર કરવામાં થોડી અગલતા રાખવી છે। નીટ અને જેઈ એક્ઝામ લેવામાં આવશે, જો કે ધોરણ 12માં માસ પ્રમોશન ભલે આપવામાં આવ્યું હોય, પરંતુ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશની નીટ અને ઇન્જિનિયરિંગ પ્રવેશ માટેની જેઈ એક્ઝામ તો લેવામાં આવશે જ। તો આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેશો, આપણી ચેનલમાં મહેમાન હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો।